નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચ્યુ પ્રવાસ ની અંદર. તો મિત્રો, આજના વિડીયો ની અંદર આપણે વાત કરવી છે કેન્દ્ર સરકારની યોજના, જે પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના હતી, એ ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવેલો છે. તેની અંદર છે મિત્રો, ધોરણ 9 અને 10 માં 75,000 ની સહાય અને ધોરણ 11 અને 12 માં 1,00,000 અને 25,000 ની સહાય મળવા પાત્ર રહેશે. અને આ યોજનાની છે મિત્રો આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો. અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તો મિત્રો, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના જે કેન્દ્ર સરકારની યોજના છે, યોજના વિશે આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. સહાયનું ધોરણ એટલે કે મળવાપાત્ર સહાય કેટલી રહેશે, કયા કયા ધોરણમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે, કોને સહાય મળવાપાત્ર થશે એટલે કે પાત્રતા શું રહેશે, અરજી તમારે કેવી રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેવી તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. અને એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. જેમાં વાત કરીએ સહાયનું ધોરણ એટલે કે મળવાપાત્ર સહાય કેટલી રહેશે, તો કે ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છે 75,000 રૂપિયાની સહાય મળશે અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છે 1,00,000 અને 25,000 ની સહાય મળવાપાત્ર રહેશે. અને આગળ વાત કરીએ તો કે કોને કોને સહાય મળશે, તો કે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવારો અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈબીસી કેટેગરીના ઉમેદવારો અને બિનસૂચિત અને વિચરતી અથવા તો વિમુક્ત જાતિ એટલે કે ડીએન અથવા તો એસએનટી કેટેગરીના ઉમેદવારો હોય એવા તમામ ઉમેદવારો છે આ યોજનામાં ફોર્મ ભરી શકશે. અને ફોર્મ ભરી તમારી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, એ પરીક્ષામાં પાસ થાવ તો તમને સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. જેમાં વાત કરીએ પાત્રતા, તો કે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે છે મિત્રો પાત્રતા જોઈએ, તો કે અરજદાર છે ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ અને ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ જ આ યોજનામાં ફોર્મ ભરી શકશે અને આ યોજનાનો લાભ મેળવી શકશે. ધારો કે 9મા ધોરણમાં તમે ભણતા હોય અને તમે ફોર્મ ભર્યું તો તમને 9 અને 10 બંને વર્ષમાં લાભ મળશે અને ધોરણ 11 માં અભ્યાસ કરતા હોય એવા મિત્રોને છે ધોરણ 11 અને 12 બંને વર્ષમાં છે 1,00,000 અને 25,000 ની સહાય મળવા પાત્ર થશે. વિદ્યાર્થીના માતા પિતાની આવક જોઈએ તો કે 2.5 લાખ થી વધુ ન હોવી જોઈએ અને ધોરણ 11 માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ જોઈએ તો કે 1 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2011 ની વચ્ચે હોવી જોઈએ. ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જન્મ તારીખ જોઈએ તો કે 1 એપ્રિલ 2005 થી 31 માર્ચ 2009 ની વચ્ચે હોવી જોઈએ. આ થઈ પાત્રતા. જેમાં વાત કરીએ અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે, જેના ફોર્મ 11/7/2023 થી ચાલુ થઈ ગયા છે. પહેલા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 હતી, પણ હવે 17/8/2023 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જેમાં આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 11 ની માર્કશીટ જે તમારે લાગુ પડતી હોય એ એક જ માર્કશીટની જરૂર પડશે. જાતિનું પ્રમાણપત્ર જોશે, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને મિત્રો, આ યોજનાની જાહેરાત અને આ યોજનાની બુકલેટ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ યોજનાની બુકલેટ અને જાહેરાત ડાઉનલોડ કરી તમામ માહિતી તમે પીડીએફ દ્વારા જોઈ શકશો. તો આવી રીતે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષથી છે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ચલાવવામાં આવે છે. જે મિત્રોને અરજી કરવી હોય ઓનલાઈન અરજી કરી શકશે. તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.